Ma'am, come in, sir! Coming! Hey! Who, sir? Come here, come here, come here! સાહેબ મને ભણવાની ઈચ્છા થઈ છે. હું ભણેશ્રી ખબર, તમે મને હોશિયાર કહેતા. મને ભણવાની ઈચ્છા બહુ હે, એટલે હું એકલો આવ્યો. એટલે ઈચ્છા તો ભણવાની છે, પણ તને એકલા ચોથી ભણાવતા હેડ તારે ઘેર. ઓહ સાહેબ, એવું ના વાત કરો. એમ તો મારા ઘેર 10 ગાયો હી, એમ નવ જતી રહી ને ઘેર રહી ગઈ. તો નવ ના લીધે મારે એકને ભૂસી રખાય ના રખાય. તો બસ સાહેબ, તાર બીજાનું ના જોવાનું. હું આવ્યો, મને ભણાવો. સારું હેડ, તે ઉદાહરણ સારું આવ્યું હેડ, બે દા. જો અભણ તો ભણવા આવ્યો ને, એ મને ગર્વ છે બરોબર. અને તને આમ ભણવાનો બહુ હરખ છે, તાણી તું આવ્યો હશી. એટલે કોમ કર, આપણે વિજ્ઞાન રહ્યું ને, વિજ્ઞાનના પહેલેથી મોડી અને છેલ્લે સુધી ચોપડામાં બેઠા કોપી માર દે, આખી ચોપડી લખી દે બેઠો બેઠો બરોબર. પછી બીજું આલું તનો મારું. ઓ બેટો, સાહેબે તો લોચા માર્યા, વિજ્ઞાન નું આટલું બધું ચાલ લસી રહ્યો. ઓ સાહેબ બોલ, એક વાત કહું. બોલ. જો સાહેબ, આપણે નવ ગાય હટાનો એક ગાય ને ખાવાનું ખવડાવી દઈએ તો શું થાય? તો તો લોતા તો અપચો થઈ જાય. હા તો સાહેબ, મારે તાણ એવું જ થાય. આ તમે 45 છોકરા નું બધું એક અંગ મને ભણવાનું વાલ દો તો મારી શું હાલત થાય? ઉદાહરણ ઘેર જતો રહે. એટલે આપણા રૂમ માં વિચિત્ર પ્રાણી ચોથી આવ્યું. કેમ સાહેબ? તો આ નતન ચોથી આવે એમ કઉ છું. સાહેબ આ તો પેલો દસલો કાળિયો છે. હા સાહેબ, ઓળખ્યો ને મન? થોડો જાણ થઈ ગયો આટલો તું. સાહેબ લોકડાઉન માં ઘેર ને ઘેર ઊંઘી રહ્યો એટલે. જો વિદ્યાર્થીઓ, હવે તમને ભણાવવાની શરૂઆત હું પહેલાથી કરું બરોબર, કારણ કે તમે આટલા સમયમાં જે ભણ્યા આગળ એ બધું બાષ્પીભવન તમારે થઈ ગયું હશે. એટલે ભાવો તો ઉભા થા. બોલો સાહેબ. હા તો 1 થી 10 સુધી એકડી બોલ. સારું સાહેબ. એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 કરો ડીન 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 ઇંતજાર. બેસ બેસ. લોકડાઉન માં ભાઈ પિક્ચર જ જોયા છે. એમો સાહેબ આવી એકડી આવતી હતી, તેમાં પેલા અનિલ કપૂર જેવા બાલ કર્યા. તેમો હે વિચિત્ર પ્રાણી આ દશા તું બધા. એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ. પેપર લેવા દેવા સાહેબ, પેપર માં આવ્યું હતું કોરોના ના કારણે 6 નું મૃત્યુ થઈ ગયું. તેમો 6 કાઢી નાખ્યો. બેસ. ભણાવવા બીજો પ્રશ્ન પૂછું કે
એબીસીડી માં કેટલા અક્ષર આવે? અકુડા તું બધા સાહેબ છવ્વી દો. તે જવાબ હાતો આલ્યો પણ મેં એબીસીડી કીધી. એ બી સી ડી કેટલા થયા? ચાર. ચાર બેજા રૂમાલ છે મોમ નામ રાખે. એ તો ટેવ પડી ગઈ. કે તાર કાકે શીખવાડી મેલ્યો કે રૂમાલ મોમ નામ રાખજે? સાહેબ ટેવ પડી ગઈ કીધું તો ખરી. ટેવ નહીં પડી જઈ, કુટેવ પડી જઈ. એમ કે મેલ્યા રૂમાલ. હવે બીજો પ્રશ્ન કે શોલે પિક્ચર કેટલા જણા એ જોયેલું? બોલો હડો. મેં જોયેલું સાહેબ. આપણે જોયેલું સાહેબ. સાહેબ 9 વખત જોયેલું મેં. 15 વખત. મારો બેટો નેહાણ નો એક પ્રશ્ન યાદ નહીં કોઈ ચોપડી નો. અને પિક્ચર ની વાત કરી એટલે આટલા વર્ષ જૂનું પિક્ચર હતો એ ખબર હલ્યો. ગણિત માં પેલું ચેપ્ટર ખબર હે? દાખલા કઈ રીતના? સાહેબ હું ગણિત નો ઠેઠ થી. અને ગબ્બર નું યાદ છે એ વખત કાલ્યો તું જ હતો. પણ સાહેબ ગબ્બરે શું રૂલ કર્યો હતો? હા તો એમો ગબ્બર એક ડાયલોગ બોલ્યો હતો કે જો ડર ગયા વો મર ગયા. આશય તો પાસે. હા એટલે એ ડાયલોગ ચિયા દાખલા ઉપર થી પડેલો છે. સાહેબ હું કહી દઉં તમને ખબર લે. ના સાહેબ ખાલી પિક્ચર જ જોયું છે. સાહેબ ઉભો થઈને રિએક્શન સાથે કહું કે બેઠા બેઠા કહી દઉં? રિએક્શન સાથે કે સાહેબ એની અંદર શું હતું ખબર છે? જાપાન ની અંદર બે ભાઈ હતા. એકનું નામ જો હતું અને એકનું નામ વો હતું. તે એક દાડો રાતનો સમય હશે એટલે જો હતો ને બાથરૂમમાં નાવાજો ને એટલે અંદર એને ભૂત હોય ને એવી ફિલિંગ થઈ એટલે ભૂત જોતા પેલા જો આવ્યો બાર એટલે પેલો વો હતો ને દોડતો આવ્યો કે શું થયું કે કોઈ ભય ને થાય એટલે કે બાથરૂમમાં કોક હે એવો વો અંદર જઈને જોઈ અને ડાયરેક્ટ મરી ગયો. એટલે સાહેબ આ કહેવત પડી કે જો ડર ગયા વો મર ગયા. પડી હવે ખાલી પિક્ચર જ જોયું તમે. એ કાલું વાત કહું. પેલો આ જો ડર ગયા વો મર ગયા દાખલો કીધો એ જાપાન જોત કોઈ દાડો? જાપાન સાહેબ વાત કહું. એને પાટણના 3 દરવાજા જોયા અને જાપાન જતી જાય તો મને ખબર કઈ રીતે પડી? આ બધી મને ખબર નથી. આ તો હું તો હમણાં ખાલી મજાક કરતો હતો. એમ જ એવું છે સાહેબ એને બનાવે તમે બની ગયા. સારું બે સાહેબ હવે બીજો પ્રશ્ન પૂછું કે પાણીમાં રહેવા વાળા 5 જીવોના નામ બતાવો હડો. બધા બોલ હેડ સાહેબ. ડેટકો. હા બરોબર. બીજા 4 ડેટકાન મમ્મી, ડેટકાન ભાઈ, ડેટકાન કાકો અને ડેટકાન મમ્મી, ડેટકાન કાકો. બીજા એન બુન ને એન ભાઈ ને બધું 4 થઈ રહ્યા સાહેબ. બસ એટલે આ પાણી તો ચિકર 1000 કરોડો જીવો રહેતા હોય અને તું તો આખું એક જ ફેમિલી નું નામ જણાવી દીધું. તમે કહેજો સાહેબ. જો માછલી, શાર્ક માછલી, વેલ માછલી, બધી બધી નાના મોટી માછલીઓ બધી પાણીમાં જ રહીને. હા સાહેબ તો પેલા કાચબા અને મગર તો બિલ્ડિંગ માં રહેતા છે ને પાણીમાં રહીએ. એટલે આ તો એક તો બધું આનું શરીર આખું સ્પ્રિંગ જેવું છે. કોમેડી જેવું લાગે છે બધું. તું આખો તું આખો કોમેડી થી કોમેડી થી આખો આલા જેવો આમ કોણ હમણાં હલાવતો તેવી રીતે.
ભાઈ છે ભાઈ. હવે એક વિજ્ઞાન નો પ્રશ્ન પૂછું કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? તમે વગડી લઈ રહો, તમને આવડતો ના તો આવડતા શું તને? એમ કે એક તો હવે વહેલા ઉઠીને ચા પોણી, પછી બપોરે જે ખાવાનું દાબીને ખાઈ જવાનું, રાતે દૂધ ને બધું પીને ઊંઘી જવાનું. તો આવડો મોટો ઠેલો પાણી કેમ આવ્યો હતા? બધાનું ધોન એના હું અમુક ખેંચવા બેઠો બેઠો. પેલા આખલા ગોળ ભોખા પાડવાનો ઘેર પડ હોયથી. શું થાય છે? શું થયું સાહેબ? એ માર્યો કાકા. ચલ પ્રશ્ન પૂછ્યો તો મને જવાબ ના આવ્યો, માર્યો મન. એટલે એમ છે ને હતા ને મારે સાહેબ, લેટ માં આવું એમ નહી કાકા. તમે જો હવાર નું જોવું ટ્યુશન, હવાર ના બે કલાક થી દે કરી મારા ચાલ ચાલુ પાડી દીધું. જુઓ તારો કોઈ જૂનો વિરોધ સાહેબ એમ જ નહીં? કશું વિરોધ નહીં સાહેબ. કાકા હું કશું કોઈ બોલતો નહી, હું બે જોઉં ને હાલ માં જોઈ બે છું. જૂનો વિરોધ હોય તો રી કાઢતા હોય લે હેડ માં હોય. સાહેબ શું પ્રશ્ન પૂછ્યો હતો? સાહેબ એમ પૂછ્યું તું કે ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવાય? એટલે પૂછ્યો તું? ઓય એટલે એમો શું? પણ મને તો નતો આવડતો કે. એટલે શું નતો આવડતો? ભલા આદમી પાછા પડી હોમન હોમ ઠોકાઈ દીધો સાહેબ, ખુરચી માંથી ખસી ગયો એવો બોલો સાહેબ. કાકા ઠોકાઈ રહી તો મને ચેડ ચેડ ચીવી દીધી. એટલે સાહેબ તો તેને પપ્પા ને બોલીને આવ્યો. સાહેબ તમે ભણાવવા આવો છો કે છોકરાને મારવા આવો છો? તમે પપ્પા જુઓ હોય. અરે કાકા એક પ્રશ્ન મને આવડતો નહી, એક જવાબ નહીં આવડતો અમૃતો. એને ના આવડતો મને બોલાવો તો હું આવી લીધો. તો પછી નોકરી રે, ભણી ગણી નોકરી થાય એટલે એમ કેવો કે નોકરી મને લઈ રહ્યો. તો અત્યારે તો બધું ચાલે. તમારો છોકરો પેલા બહુ હારે હેડી હોય એવરે તો રોવા થાય. એ તો લાડે પોયા હવે. શું પ્રશ્ન પૂછતા હતા? કાકા મેં કશું માર્યો નહીં, મેં ખાલી પ્રશ્ન પૂછ્યો કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું. તો આવો મામૂલી જવાબ એમ નહીં આવડતો બોલો. આ પ્રશ્ન નો જવાબ મોબાઈલ ચાલશે? તમે આવો તો ચાલશે. કઈ બતાવું કે કરીને બતાવું? એક કામ કરો, કરીને બતાવો એટલે અમારો પ્રયોગ થઈ જાય તો છોકરાને ખબર પડે. લાય છોકરા ઠેલો. એ જોજો બધા કાકા પ્રયોગ કરીને બતાવવા જોજો, પછી કહેતા નહીં કે મને આવડતું નહીં એમ. હા સાહેબ. જો છોકરો એટલે અધ્યાથી પડતો કર્યો એટલે અધ્યાથે ટકરાણું એટલે ગુરુત્વા બળ કહેવાય. સાહેબ જ્યા દસ લાખ પપ્પા સાહેબ ને મહિના છે. હડો તો છોકરો. આ સાહેબ હવે કોઈ પ્રશ્ન પૂછી ના નહી પૂછી ચેકડો એને ફીટ કઈ ના છે ઉપડો ના કરે. હડો હાય સારું કર્યું નાટક કર્યું ને કાકો, હમણાં હાવ હમણાં પટાઈ નાખો તમને. એટલે આય ના આવી ગયા. ગામડા ના કાકા નો વિશ્વાસ ના કરે. આ તો સારું કર્યું ઠેલો ના છે ને પથરો પથરો નાખ્યો તો ગુરુત્વાકર્ષણ બળમાં બળમાં અમન તો પટાઈ નાખ્યું ને. હા મારું પંથો પાટણ હા.